જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભા સંબોધવાના છે. વડાપ્રધાનના આગમન અને કાર્યક્રમની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વાયુવેગે તમામ તૈયારીઓ થઈ રહી છે. પીએમ મોદીના કાર્યક્રમના રૂટ પર આજે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જામનગરની જીજી હોસ્પિટલમાં ખરેડી ગામથી કાનાભાઈ કરમૂર તેમના પુત્રની સારવાર માટે આવ્યા હતા. તેઓએ હોસ્પિટલવાળાઓએ 2 કલાક સુધી અહીંથી ત્યાં મોકલી સારવાર માટે રઝળાવ્યા હોવાનો આરોપ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાના સ્થળે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં બંદોબસ્ત અંગે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. એસપીએ સ્થાનિક પોલીસ તથા બહારથી આવેલા સુરક્ષાકર્મીઓને સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપી તેમની જવાબદારીઓ સોંપી હતી. વડાપ્રધાનના કાર્યક્રમ વખતે રેન્જ આઈજી સંદીપસિંહના સીધા માર્ગદર્શન હેઠળ 3 એસપી અને 7 DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત 2000થી વધુ સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં ખડેપગે રહેશે.